નમસ્તે દોસ્તો નોલેજ સાથે યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે જોવાના છીએ સામાન્ય વિજ્ઞાનનો પાર્ટ બે આ વિડીયોમાં આપણે પચાસ વનના લાઈનર પ્રશ્ન જોઈશું દોસ્તો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરીએ તો સબ્સ્ક્રાઇબ કરી દેજો અને બે લાઇકોન ઓન કરી દેજો જેથી કરીને તમને અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ તો પહેલો પ્રશ્ન જોઈએ કે કઈ કોસંગિકા રક્તકણમાં આવેલી હોતી નથી તો કે કઈ કોસંગિકા રક્તકણમાં આવેલી હોતી નથી તો કે અંતઃકોષ રચના પછીનો પ્રશ્ન જોઈએ ગોલકી ગાયની રચના ચપટી કોથળી જેવી હોય છે આ કોથળીને શું કહે છે તો કે જે ગોલકી ગાયમાં જે ચપટી જેવી કોથળી હોય છે તેને શું કહે છે તો કે તેને કહે છે સિસ્ટનની પછીનો પ્રશ્ન જોઈએ કે ગોલકી ગાયની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી તો ગોલકી ગાયની શોધ કેમેલો ગોલ નામના વૈજ્ઞાનિકે કરી હતી અને તેમના નામ પરથી તેનું નામ ગોલ્કી ગાય પડ્યું છે પછીનો પ્રશ્ન જોઈએ કે લાઇસોઝોમ લાઇસોઝોમ કોષ અંગિકાની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી તો તેની શોધ કરી હતી ડી ડુબે પછી જોઈએ કે કઈ કોષ અંગિકા આત્મઘાતી કોથળી તરીકે ઓળખાય છે તો કે લાઇસોઝોમને આત્મઘાતી કોથળી તરીકે ઓળખવામાં આવે છે પછીનો પ્રશ્ન જોઈએ કે લાઇસોજોમમાંથી કયા ઉત્સેચકો ઉત્સેચકોનો સ્ત્રાવ થાય છે તો કે તેમાંથી હાઇડ્રોલાઇટિક ઉત્સેચકોનો સ્ત્રાવ થાય છે પછીનો પ્રશ્ન જોઈએ કે કોષના પાવર હાઉસ તરીકે કોને ઓળખવામાં આવે છે તો કોષના પાવર હાઉસ તરીકે કણક સૂત્રને ઓળખવામાં આવે છે પછી જોઈએ કે બેક્ટેરિયા અને સસ્તન વર્ગના પ્રાણીઓના રક્તકણોમાં કઈ કોસંગિકા હોતી નથી તો કે તેમાં કણપ સૂત્ર હોતા નથી પછીનો પ્રશ્ન જોઈએ કે પ્રોટીન ફેક્ટરી તરીકે કઈ કોસંગિકા ઓળખાય છે તો કે રિબોઝોમને પ્રોટીન ફેક્ટરી તરીકે ઓળખવામાં આવે છે પછી જોઈએ કે સસ્તન વર્ગના લાલ રક્તકણમાં કઈ કોશંગિકા હોતી નથી તો કે તેમાં રીબોજોમ્સ હોતી નથી પછીનો પ્રશ્ન જોઈએ કે સૌથી મોટું કોશિકા અંગ કયું છે તો કે સૌથી મોટું કોશિકા અંગ છે રંજક દ્રવ્ય પછી જોઈએ કે કઈ કોશિકા માત્ર વનસ્પતિ કોષમાં જ હોય છે તો કે રંજક દ્રવ્ય માત્ર વનસ્પતિ કોષમાં જ હોય છે પછીનો પ્રશ્ન જોઈએ કે લીલી વનસ્પતિ કયા રંજક દ્રવ્યની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાના ખોરાક પોતાનો ખોરાક બનાવે છે તો કે હરિત પછી જોઈએ હરિત કંડમાં કયું રંજક દ્રવ્ય આવેલું હોય છે કે વનસ્પતિનો જે ભાગ ભાગ સૂર્યપ્રકાશથી વંચિત રહેતો હોય તેમાં કયું રંજક દ્રવ્ય જોવા મળે

તો કે રસધાની એ વનસ્પતિને કઠોર અને ફૂલેલા રાખે છે પછી જોઈએ કઈ કોષ અંગિકા પ્રાણી કોષમાં લગભગ હોતી નથી અથવા ખૂબ જ સૂક્ષ્મ હોય છે તો કે રસધાની રીઓ તે પ્રાણી કોષમાં હોતું નથી અને જો હોય તો પણ તે સૂક્ષ્મ પ્રમાણમાં હોય છે પછી જોઈએ કે કઈ કોષ અંગિકા માત્ર વનસ્પતિ કોષમાં જ જોવા મળે છે તો કે તારા કઈ માત્ર વનસ્પતિ કોષમાં જ હોય છે પછી જોઈએ કે જે કોષમાં કોષ કેન્દ્ર પટલ અને કોષ કેન્દ્રિકા હોતી નથી તે કોષને શું કહેવાય તો તે કોષને કહેવાય છે આદિ કોષ પછીનો પ્રશ્ન જોઈએ જે કોષમાં કોષ કેન્દ્ર પટલ અને કોષ કેન્દ્રી કોષ કેન્દ્રિકા સુવિકસિત હોય તેને શું કહેવાય તો કે જે સુવિકસિત હોય તેને કહેવાય છે સુકોષ કેન્દ્રી પછીનો પ્રશ્ન જોઈએ કે કોષોના સમૂહથી બનતી રચનાને શું કહે છે તો કે જે કોષોના સમૂહથી બને તેને કહેવાય છે પેશી પછીનો પ્રશ્ન જોઈએ કે જે પેશી એક જ પ્રકારના કોષોથી બનેલી હોય તેને શું કહેવાય કે જે જે કોષી એક જ પ્રકારના કોષથી બનેલી હોય તેને સ્થાયી પેશી કહે છે પછી જોઈએ જે પેશી એકથી વધુ પ્રકારના કોષોથી બનેલી હોય તેને શું કહેવાય તો કે જે પેશી એકથી વધુ પ્રકારના કોષોથી બની હોય તેને કહેવાય જટિલ સ્થાયી પેશી પછીનો પ્રશ્ન જોઈએ કે વનસ્પતિમાં મૂળથી પર્ણ સુધી પાણી દ્રવ્ય અને ક્ષારોનું વહન કઈ પેશી દ્વારા થાય છે તો કે જલવાહક પેશી દ્વારા પછીનો પ્રશ્ન જોઈએ વનસ્પતિમાં પર્ણથી વિવિધ અંગો સુધી ખોરાકનું વહન કઈ પેશી દ્વારા થાય છે તો કે ખોરાકનું વહન અન્નવાહક પેશી દ્વારા થાય છે પછી જોઈએ કે વનસ્પતિમાં યાંત્રિક મજબૂતાઈ અને સ્થિતિસ્થાપકતા કઈ પેશીને કારણે હોય છે તો તે જ આવશે સ્થૂલ કોણક પેશી પછીનો પ્રશ્ન જોઈએ કે કઈ પેશીના કોષો અષ્ટિકોષો અને તંતુ કોષો હોય છે તો કે દ્રઢતા પેશી પછી જોઈએ કઈ પેશી વિવિધ અંગોમાંથી સંદેશાઓનું વહન મગજ સુધી કરે છે તો કે ચેતા પેશી પછીનો પ્રશ્ન જોઈએ હૃદયની દિવાલમાં કઈ પેશી આવેલી હોય છે તો કે હૃદયની દિવાલમાં હૃદય પેશી આવેલી હોય છે પછીનો પ્રશ્ન જોઈએ અને બનેલી રચનાને શું કહે છે તો કે હાડકા અને કુર્ચાથી બનતી રચનાને કંકાલ તંત્ર કહે છે એટલે કે કંકાલતંત્ર પછીનો પ્રશ્ન જોઈએ સાંધાના કયા કયા પ્રકારો છે તો કે સાંધા બે પ્રકારે બે પ્રકારના હોય છે એક ચલ સાંધો અને એક અચલ સાંધો પછીનો પ્રશ્ન જોઈએ કે માથામાં કેટલા હાટકા આવેલા હોય છે તો કે માથામાં ટોટલ આવેલા હોય છે પછી જોઈએ કે છાતીના પિંજરામાં કેટલી કેટલી જોડ પાસડી હોય છે તો કે જે છાતીના પિંજરામાં બાર જોડ પાસડી હોય છે સ્કંદ સ્કંધ મેખલા કેટલા હાટકાથી બનેલું હોય છે તો કે ચાર હાડકાથી પછીનો પ્રશ્ન જોઈએ કે પેશીઓથી બનતી રચનાને શું કહે છે તો કે જે પેશીઓથી સ્નાયુ કહે છે પ્રશ્ન જોઈએ કે શરીરનો સૌથી કઠોર પદાર્થ કયો છે તો કે શરીરનો સૌથી કઠોર પદાર્થ થશે એનેમલ અને પછી જોઈએ કે એનેમલ ક્યાં આવેલો હોય છે તો કે જે શરીરનો સૌથી કઠોર પદાર્થ છે તે ક્યાં આવેલો હોય છે તો કે તે આવેલો હોય છે દાંત પર પછીનો પ્રશ્ન જોઈએ કે હાડકામાં કયું પ્રોટીન રહેલું હોય છે તો કે હાડકામાં ઓશિન નામનું પ્રોટીન રહેલું હોય છે પછી જોઈએ કે હાડકામાં સામાન્ય રીતે પાણીનું કેટલું પ્રમાણ હોય છે તો કે હાડકામાં પાણીનું પ્રમાણ પાંચ ટકા હોય છે પછી જોઈએ ચેતાતંત્રમાં કોનો સમાવેશ થાય છે તો કે ચેતા તંત્રમાં મગજ કરોડરજુ અને વિવિધ ચેતાઓનો સમાવેશ થાય છે પછીનો પ્રશ્ન જોઈએ કે ચેતાકોષના મુખ્ય કેટલા ઘટકો છે કે કરોડરજ્જુમાં કેટલાય કેટલી જોડ ચેતાઓ આવેલી હોય છે તો કે કરોડરજ્જુમાં એકત્રીસ જોડ ચેતાઓ આવેલી હોય છે પછી જોઈએ કે કરોડરજ્જુની શરૂઆત ક્યાંથી થાય છે તો કે કરોડરજ્જુની શરૂઆત લંબ મજાથી થાય છે પછી જોઈએ કે કરોડરજ્જુ જે કલાથી રચાયેલી હોય છે તેને શું કહે છે તો કે તેને કહે છે તાનિકા પછી જોઈએ કે કરોડરજ્જુની ફરતે આવેલા કલા કલાના ત્રણ આવરણમાં મધ્યમાં અને છેલ્લે કયા રંગનું દ્રવ્ય આવેલું હોય છે તો કે તે આવેલું હોય છે ભૂખરું અને શ્વેત એટલે કે મધ્યમાં ભૂખરું અને છેલ્લે શ્વેત હોય છે પછી જોઈએ કે ભૂખરું દ્રવ્ય કયા આકારે ગોઠવાયેલું હોય છે તો તે ગોઠવાયેલું હોય છે એચ આકારે પછી જોઈએ કે મસ્તિકા આવરણની વચ્ચેના અવકાશને શું કહે છે કે મસ્તિકા આવરણની વચ્ચેના અવકાશને મસ્તિષ્ક મેરુજળ કહે છે પછી જોઈએ કે બૃહદ મસ્તિષ્ક તરીકે મગજનો કયો ભાગ ઓળખાય છે તો તે ઓળખાય છે અગ્ર મગ પછી આજના વિનો છેલ્લો પ્રશ્ન જોઈએ કે બૃહદ મસ્તિષ્ક મુખ્યત્વે કેટલા ભાગમાં વહેંચાયેલું હોય છે તો કે તે વહેંચાયેલું હોય છે ચાર ભાગમાં તો મિત્રો આપણે આ જોયા સામાન્ય વિજ્ઞાનના પચાસ ઓનલાઈન પ્રશ્ન તો દોસ્તો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાઇકોન ઓન કરી દેજો અને જો દોસ્તો તમને આ વિડીયોની તમને ગમ્યો હોય તો લાઇક કરજો અને કોઈ પણ પ્રશ્નમાં કેરી હોય તો તમે કોમેન્ટ કરી દેજો તો ચલો દોસ્તો આપણે વિદાય લઈએ